নমস্কার, আপনার হার্দিক স্বাগত চাই এডুকেশন গুজরাতি চ্যানেলমাં. আজ আপણે ধরন 8 માં ના મેથ્સ વિષયના ચેપ્ટર 12 નું ઘાત અને ઘાતાંક નો પહેલો પીરિયડ શીખીશું. આપણે આમાં અગત્યની થિયરીઓ, ખાલી જગ્યાઓ અને દાખલાઓ. તો આ વિડિયો અંત સુધી જોજો, લાઈક તો કરી દેજો અને સબસ્ક્રાઇબ ન કરજો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે સૌપ્રથમ ઘાત અને ઘાતાંક વિશે શીખીએ. અગાઉ આપણે 7મા ધોરણમાં શીખી ગયા છે આ ચેરું, પણ આપણે આમાં બધા ડિટેલમાં શીખીશું, બરોબર. હવે આપણે ઘાત અને ઘાતાંક, સૌથી પહેલા ઘાત આપણને ખબર છે, દાખલા તરીકે મેં 2 × 2 × 2 ત્રણ વખત 2 લખા, તો આધારમાં તો આપણે શું રહેશે, 2 જ. દરેકમાંથી એક એક ઘાત હોય, બરોબર. કેટલી વખત ગુણાકારમાં આવ્યા, 3 વખત, ઘાત એક 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 એટલે એનો સરવાળો થયો એટલે ઘાત હશે 3. તો આ 2 છે એનો આધાર થયો અને આ 3 એની ઘાત થઈ, બરોબર. હવે આના બેઝિક 3 નિયમ તમે જુઓ તો એની ઉપર મોસ્ટ ઓફ આપણો આ ચેપ્ટરનો આધાર રાખેલો છે. સાવ ઇઝી તમને શીખવાઈ દઉં. દાખલા તરીકે 3 છે, બરોબર. 3 × 3 × 3. હવે આપણે છે આધાર 3 × 3 ના સરખા, 3 જ છે જે ગુણાકાર નિશાની. દાખલા તરીકે ઘાત આપી દે, આલો તમને મજા આવે, વધારે ડિટેલમાં સમજાવવાની મજા આવશે. આધારમાં 3 થઈ ગયા, ઘાતમાં 3 × 2 ગુણાકમાં 3 × 1 ગુણાકમાં 3 × 4 ઘાત છે. તો આધારમાં 3 થઈ ગયા, ઘાતમાં શું થયું, 2 + 1 + 4. એટલે આધાર સરખો, ગુણાકારની નિશાની ઘાતનો સરવાળો. આધાર સરખો, ગુણાકારની વચ્ચે નિશાની, ગુણાકારની નિશાની, તો ઘાતનો થશે સરવાળો. આ એક યાદ રાખવાનું બેઝિક વસ્તુ, જ્યારે આધાર સરખો હોય, બંને આધાર વચ્ચે ગુણાકારની નિશાની હોય, તો ઘાતનો સરવાળો 3, પછી ઘાત 2, પછી વત્તા 1 વત્તા 4, એની ઘાત થશે 3 × 7 ઘાત. તો આ રીતના એક નિયમ થયો, આધાર સરખો, ગુણાકારની નિશાની, ઘાતનો સરવાળો. બીજો નિયમ એ રીતના છે, દાખલા તરીકે આ જ એક્ઝામ્પલ લે, આપણે 3 × 4 ભાંગાકારમાં 3 × 2 × 3 ઘાત. હવે તમે જોશો તો ફેર આપણે એમાં બહુ જાજો નથી કર્યો, આધાર સરખો વચ્ચે ભાંગાકારની નિશાની, તો ઘાતની જશે બાદ બાકી. જો 3 × 4 − 2 − 1 એ 3 × 2 − 1 = 2 થયા, પછી 2 − 1 = 1, 3 × 1 ઘાત એટલે 3. આમાં શું કર્યું કે આધાર સરખો વચ્ચે શેની નિશાની, ભાંગાકારની, ભાંગાકારની નિશાની, તો ઘાતની થશે બાદ બાકી, ઘાતની બાદ બાકી થશે. જો 4 − 2 − 1 એટલે કુલ કેટલી ગઈ હતી, 4 − 2 જ એટલે 2, હજી 2 માંથી 1 હજી કાઢવાનો એટલે 1 વધી, 3 × 1 ઘાત એટલે 3. તો આ 2 નિયમ બેઝિકલી છે. હજી એક ત્રીજો ગુણાકારનો છે, આ સરવાળાનો, ભાંગાકારનો, એટલે ગુણાકારથી સરવાળો થાય, ભાંગાકારથી બાદ બાકી ઘાતની. અને હવે એક નિયમ છે કે 3 × 2 ઘાત છે, કાઉન્સ ઉપર 3 ઘાત, ઘાતની ઘાતનો નિયમ. તો 3 × 2 × 3 ઘાતની ઘાત હશે, જ્યારે 3 ઉપર ઘાત છે એની ઘાત, એટલે બંને ઘાતનો ગુણાકાર થશે. શું થશે, ગુણાકાર. ઘાતની ઘાત હોય ત્યારે ઘાતનો ગુણાકાર કરવામાં આવે છે, ગુણાકાર કરવાનો. આ રીતના બેઝિક ટ્રીક છે, બરોબર. નિયમ કયો, નિયમ, બરોબર. તો 3 × 3 = 6 ઘાત. તો આ મોસ્ટ ઓફ 3 ને આધારિત જ તમે જોશો તો વધારામાં આપણે જોઈશું કે
બધા નિયમ હોય તો બાકી મેં એક બે અને ત્રણ ને આધારિત આપણે ધોરણ આઠમાં ઘાત ને ઘાતાંકના આપણે 12મા ચેપ્ટરના દાખલાઓ આવરી લેવામાં આવ્યા છે તો આને આધારિત આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈએ અને આધારિત થોડા દાખલા પણ જોઈએ તો જોતા રહેજો આગળ પડ્યોના હવે જે આપણે ખાલી જગ્યા પૂરો ઘાત ઘાતાંકના ચેપ્ટરની તો પહેલી ખાલી જગ્યા એમ છે કે 7ની ઓછા 2 ઘાતનો વ્યસ્ત હવે આપણે ખ્યાલ છે વ્યસ્ત ખ્યાલ ન હોય તો તમને કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં દાખલા તરીકે 1ના છેદમાં 2 છે તો આનો આપણે વ્યસ્ત કરીએ 1ના છેદમાં 2નો વ્યસ્ત તો જે છેદમાં છે એ અંશમાં જશે અંશમાં છે એ છેદમાં આવશે આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાવ જરૂર છે વ્યસ્ત એટલે છેદનો અંશ છે અંશનો છેદ ઉલટ સુલટ ઉપર નીચે બરોબર તો આમાં 7ની ઓછા 2 ઘાતનો વ્યસ્ત શું થશે આખા કા પદને આપણે છેદમાં લઈ જવાનું 7ની ઓછા 2 ઘાત તો એ છેદમાં જેવો જશે એટલે 7ની 2 ઘાત થઈ જશે જે ઓછા 2 ઘાત હતી બરોબર અંશમાંથી છેદમાં આવી પ્લસ થઈ ગઈ જોને પ્લસ હોત દાખલા તરીકે હું તમને શું કહું આ પ્લસ હોત ને વ્યસ્ત તો અહીંયા માઇનસ થઈ જાય એકના છેદમાં 7ની માઇનસ 2 ઘાત થઈ જાય એકના છેદમાં 7ની માઇનસ 2 ઘાત વ્યસ્ત થઈ જાય છે મગજમાં એટલું ઉતરી ગયું હવે આપણે બીજી કાળજી એમ છે કે આધારમાં 2 ની ઘાત માઇનસ 2 ગુણાકારમાં 2 ની માઇનસ 1 ઘાતની કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ ઘાતને આપણે પ્લસ કરી નાખવાની એટલે 1ના છેદમાં આપણે મૂકીએ એટલે પ્લસ થઈ જાય 2 ની 2 ઘાત ગુણાકારમાં આને પણ આપણે છેદમાં મૂકીએ 1ના છેદમાં 2 ની 1 ઘાત હવે જો 1ના છેદમાં 2 નો વર્ગ 2 નો વર્ગ થશે 4 ગુણાકારમાં 1ના છેદમાં 2 ની 1 ઘાત એટલે થશે 2 બરાબર 1ના છેદમાં 4 ગુણ્યા 2 4 ગુણ્યા 2 4 2 8 આનો જવાબ આવશે 1ના છેદમાં 8 આનો જવાબ આવે જો આ હોય તો 1ના છેદમાં 7 ની માઇનસ 2 ઘાત આવે અને જો અહીંયા માઇનસ હશે તો અહીં પ્લસ થઈ જશે એક યાદ રાખવાનું વ્યસ્ત એનો પ્લસ માઇનસ થાય ઓકે હવે આપણે ત્રીજી ખાલીએ હવે આને બીજી રીતના લખો માઇનસ પી ની માઇનસ 3 ઘાત છે બીજી રીતના કઈ લખી શકાય આપણે વ્યસ્ત કરના હોય 1ના છેદમાં પી ની 3 ઘાત આ બીજી રીતના લખી શકાય 1ના છેદમાં પી ની 3 ઘાત ટૂંકમાં છેદમાં લીધું એટલે ઘાત હતી માઇનસ પ્લસ થઈ ગઈ વ્યસ્ત કર્યું એટલે હવે ચોથી કાઢી ગયા ઓછા 3 ની ઓછા 3 ઘાતની કિંમત શોધવાનું છે તો આપણે પેલા ઘાતને પ્લસ કરવાની એટલે 1ના છેદમાં મૂક્યા ઉપર એટલે આધાર તો એનો જ રહેશે ઓછા 3 જ રહેશે માત્ર ફેરફાર શું થશે માઇનસ 3 ઘાત છે એ 3 ઘાત પ્લસ થઈ જાય છે બરોબર એટલે શું થશે 1ના છેદમાં ઓછા 3 ની 3 વખત ગુણાકાર કરીએ ઓછા 3 ગુણ્યા ઓછા 3 ગુણ્યા ઓછા 3 હવે 1ના છેદમાં 3 3 9 9 3 27 હવે ઓછે ઓછે વધતા થાય ને વધતે ઓછે બે માંથી કોઈ પણ ગુણાકારમાં આવ્યું છે 2 માઇનસ હોય ને તો 2 માઇનસ હોય તો પ્લસ થઈ જાય પછી અહીં પ્લસ થઈ ગયું બરોબર તો હજી અહીંયા આપણે માઇનસ છે 2 માંથી 1 માઇનસ હોય એટલે જવાબ માઇનસ આવે છે એમ યાદ ના રાખવું હોય તો જે ઘાત છે બરોબર એની કિંમત શોધવી હોય જ્યારે માઇનસ આધાર હોય તો જ્યારે 3 5 7 એમ એકી ઘાત હશે તો માઇનસ ના માઇનસ જ રહે બે કી ઘાત હોય એટલે માઇનસ 3 નો વર્ગ હોય તો ઓછા 2 છે વત્તા થઈ જાય ને 3 3 9 આવી જાય ઓકે એટલે આનો જવાબ હશે 1ના છેદમાં માઇનસ 27 ની કિંમત શોધાઈ ગઈ હવે પાંચમો દાખલો આધાર સરખો x આધાર સરખો છે ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો એટલે ઓછા 2 વત્તા ઓછા 3 આમ કરીએ બરાબર એટલે શું થશે x ની ઓછા 2 ઓછે વત્તે ઓછા 3 હવે x ની પાછા ઓછે ઓછે વત્તા અને મોટા આંકડાની નિશાની એટલે વત્તા એટલે 3 વત્તા 2 એટલે 5 એટલે જવાબ હશે x ની ઓછા 5 ઘાત એ જવાબ મળે છે આ રીતના
ત્યાર બાદ આધાર સરખો ગુણાકાર ની નિશાની ઘાત નો થશે સરવાળો y ઓછા 2 વત્તા 3 y 3 માંથી 2 જાય લેફ્ટ એટલે ખાલી જવાબ આવશે y તો આ રીતે આપણે ખાલી જગ્યા સોલ્વ કરતા જઈએ આગળ વધતા જઈએ જેથી આપણે બધા જ દાખલાઓ કવર કરી શકીએ રીતના આગળ જોઈએ મેં ડિટેલ માં હવે આપણે જોઈએ 7મી ખાલી જગ્યા k x ની ઉપર -2 અને એની -3 એ ઘાત કે છે માઈનસ છે ઘાત ની ઘાત માં આપણે વાત કીધી ઘાત ની ઘાત હોય એટલે ગુણાકાર થાય છે તો પહેલા આધાર x લખવાનો -2 ઘાત ની ઘાત છે એટલે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ ઘાત માં -2 ગુણ્યા -3 x ની ઘાત હવે બંને માઈનસ હોય ગુણાકાર માં જ્યારે બંને માઈનસ હોય ત્યારે પ્લસ થઈ જાય અને 3 2 6 તો x ની 6 ઘાત થાય કઈ રીતના x પહેલા લખને કો -2 ઘાત ઘાત ની ઘાત એટલે ગુણાકારનો સંબંધ -3 બંને માઈનસ છે એટલે ઘાત પ્લસ થઈ જશે 3 2 6 x ની 6 ઘાત એના પછી 8મી ખાલી જગ્યા -13 ની 0 ઘાત હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ ની 0 ઘાત કોઈ પણ આધાર હોય ની શૂન્ય આધાર હોય ની શૂન્ય ઘાત બરાબર 1 જવાબ તમને માત્ર 1 જ મળશે કોઈ પણ આધાર લે દાખલા 2 ની 0 કરો તો 1 થાય 4 ની 0 કરો તો 1 થાય ગમે આધાર હોય ની 0 ઘાત એટલે હંમેશા તમને આન્સર 1 જ મળશે બરાબર એના પછી જોઈએ 9મી ખાલી જગ્યા આધાર સરખો છે એટલે 3 ગુણાકારનો સંબંધ ઘાતનો થશે સરવાળો હવે આપણે -2 પ્લસ -3 ને પ્લસ 6 હવે જો -2 માઈનસ પ્લસ -3 અને પ્લસ 6 હવે જોશો તમે તો ઓછે ઓછે વત્તા મોટા ગણા નિશાની એટલે 3 ની 6 માંથી 2 ને વત્તા 3 એટલે 5 માઈનસ 5 થશે કઈ રીતના ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની એટલે ઓછા 6 તો પહેલા લખી દેક આપણે એમાંથી 3 વત્તા 2 એટલે 5 6 માંથી 5 કાઢી નાખીએ એટલે 3 ની 1 ઘાત વધે અને કોઈ પણ ની 1 ઘાત એટલે જેની તે સંખ્યા 3 ની 1 ઘાત એટલે 3 જવાબ આપણે મળે છે બરોબર હવે જોઈએ 10મી ખાલી જગ્યા આધાર સરખો ગુણાકાર ની નિશાની ઘાત નો સરવાળો તમા એ આધાર છે ઓછા 8 વત્તા 10 હવે 10 માંથી 8 બાદ કરનામાં એટલે આવશે 2 મોટા ગણા ની નિશાની પોઝિટિવ છે પ્લસ છે એટલે એનો વર્ગ થશે તો આ તો આપણે ઘાત ઘાતાંક પાઠ ચેપ્ટર 12 છે એનો પાર્ટ પહેલો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી શીખતા રહો લાઈક જરૂર કરજો વિડિયોને જો ગમ્યો હોય તો